श्री शारदा मानू जीवन चरित्र भाग एक प्रकरण 12 ऑडियो 29। श्री माँ बोलिया, दक्षिणेश्वर में एक दिवस मारी तबियत सारी न हती अने तेथी हूँ रोजना करता जरा मूड़ी उठी। ते दिवसों में हूँ सवारे 3 वागे उठती, बीजे दिवसे हूँ तेथी पण जरा वधारे मूड़ी उठी। धीमे धीमे मने लाग्यू કે સવારે ઉઠવાની અનિચ્છા થાય છે। મેં મારી જાતને કહ્યું કે હવે તું આળસના સકંજામાં છો। પછી મેં દ્રઢ નિર્ણય કર્યો અને ફરી વહેલી ઉઠવા લાગી અને બધું પહેલાં થતું હતું તેમ જ થવા લાગ્યું। આવી સારી આદતો નભાવવાને જરા કૃતનિશ્ચયપણું જરૂરનું છે। પ્રાર્થના અને ધ્યાન અથવા યાત્રા અથવા માત્ર પૈસો કમાવવો, આ બધું મનુષ્ય જીવનના પૂર્વાર્ધમાં હોવું ઘટે। તે દિવસોમાં વારાણસી અને વૃંદાવનના મંદિરમાં હું પગે ચાલીને ગઈ હતી। હવે તો થોડું જવા માટે પણ પાલખીની જરૂર પડે છે અને તેમાં પણ બીજાના ટેકાની જરૂર પડે છે। વૃદ્ધાવસ્થામાં તો મનુષ્યનું શરીર ઠંડી વૃત્તિથી કામ કરે છે, મનુષ્યની શારીરિક તથા માનસિક શક્તિ નબળી થતી જાય છે। શું તે કોઈ પ્રકારના સંઘર્ષનો સમય છે? આપણા અહીંના યુવાનો તરફ નજર કરો, યુવાનીમાં જ તેમણે પોતાના મન ઈશ્વરમાં પરોવ્યા છે, તે યોગ્ય છે, તે જ યોગ્ય સમય છે। બેટા, તમારી પ્રાર્થનાઓ અને ધ્યાન તમારી યુવાનીમાં જ પૂર્ણ થવા જોઈએ। તમે ધારો છો કે પછીથી તમે આ કાંઈ પણ કરી શકશો? તમારે જે કાંઈ કરવું હોય તે માટે આ જ સમય યોગ્ય છે। મેં પૂછ્યું, હમણાં જે કોઈ તમારા આશીર્વાદ મેળવે છે તેઓ ખરેખર સદભાગી છે, પણ જેઓ હવે પછી આવશે તેઓનું શું થશે? શ્રી માં બોલે, તમે શું કહેવા માગો છો? શું તેઓ તે નહીં મેળવે? ઈશ્વર તો સર્વકાળમાં સર્વવ્યાપી છે, ઠાકુર છે જ, તેમની દયાથી બધું થશે। બીજા દેશોમાં તે પ્રમાણે નથી? મેં કહ્યું, જો મનુષ્ય પ્રેમ મેળવે તો જ તેનું મન ઝંખનાથી ભરપૂર રહે। તમે ખરેખર અમને ચાહો છો માં? શ્રી માં બોલ્યા, ત્યારે શું હું તમને નથી ચાહતી? મારી થોડી પણ સેવા જે કરે છે તેને હું ચાહું છું, અને તમે તો ઘણી સેવા કરી છે। ઘેર જ્યારે હું મારો હાથ કોઈ પણ વસ્તુ ઉપર રાખું ત્યારે તમને યાદ કરું છું। ખરેખર હું તમને સૌને ખૂબ જ ચાહું છું, પરંતુ મારી તબિયતના કારણે હંમેશા હું તમારી પાસે રહી શકતી નથી, અને તે સારું પણ ન લાગે। તમારી અહીં રહેલી નાની મંડળી વિશે હું વારંવાર વિચારું છું। ઠાકુરને પણ ઘણીવાર વિનંતી કરું છું, પરંતુ જેઓ ઘણા દૂર છે તેઓના માટે તો હું તેઓના વતી ઠાકુરને વિનંતી કરું છું કે ઠાકુર તેઓની સંભાળ લો, હું હંમેશા તેમને યાદ રાખી શકતી નથી। બીજા એક દિવસે શ્રી માં તેમના પલંગમાં બેઠા હતા અને હું તેમના ઉપર આવેલા પત્રો વાંચતો હતો। કૃષ્ણલાલ મહારાજ એટલે કે સ્વામી ધીરાનંદ પણ ત્યાં હાજર હતા। કોઈકે લખ્યું હતું, હું મારા ચિત્તને શાંત રાખી શકતો નથી અને એકાગ્ર થઈ શકતો નથી। શ્રી માં એ શબ્દો સાંભળીને ઉશ્કેરાઈ ગયા અને બોલ્યા, મન ત્યારે જ શાંત બને જ્યારે માણસ દિવસમાં 15 કે 20 હજાર વાર ઈશ્વરના નામનો જપ કરે। કૃષ્ણલાલ, મેં તો હકીકતે તેવું બનતા જોયું છે। એણે પહેલાં આ પ્રમાણે કરવું જોઈએ, પછી જો તેમાં નિષ્ફળતા મળે તો વાત કરે। મનુષ્યએ પોતાના મનને તેમાં એકાગ્ર કરી દેવું જોઈએ, પણ ના, તેમ કોઈ પણ ન કરી શકે। તેઓ તો માત્ર ફરિયાદ કરશે, કેમ તેમાંથી કશું મળતું નથી। તે દરમિયાન શ્રી માના ચરણે નમન કરવા એક શિષ્ય આવ્યો અને ધ્યાન તથા જપ વિશે પ્રશ્ન પૂછવા લાગ્યો। શ્રી માએ કહ્યું, જપ કરો, સંખ્યા ઉપર ધ્યાન આપવું, હાથ ઉપર ગણતરી કરતા રહેવું, આ બધું માત્ર એકાગ્રતા કેળવવા માટે જ છે। ચિત્ત તો ભટકવા ઈચ્છે છે, પણ આ બધાથી કદાચ તે એકાગ્ર બને। જો મનુષ્ય નિરંતર નામ સ્મરણથી ઈશ્વર દર્શન પામે અને ધ્યાનમગ્ન બને તો પછી તેને જાપની જરૂર પડતી નથી।
જો મનુષ્ય ધ્યાન કરી શકે તો તેમાં બધું આવી ગયું. ચિત્ત તો ચંચળ છે જ, તેથી મનુષ્ય શરૂઆતમાં તો થોડા સમય માટે પોતાના શ્વાસને અંકુશમાં રાખો અને ધ્યાન કરવા પ્રયત્ન કરો. તે ચિત્ત શાંતિ માટે મદદરૂપ બને છે. પણ મનુષ્ય આ પ્રમાણે હદ ઉપરાંત ન કરવું, તેનાથી મગજમાં ગરમી ચડે છે. ઈશ્વરનો સાક્ષાત્કાર થવો અથવા તો ધ્યાન, આ બધું મન ઉપર આધારિત છે. એકાગ્ર બનો અને બધું પસાર થઈ જશે. મનુષ્યો હંમેશા ઈશ્વરને ભૂલી જાય છે, તેથી જરૂર પડે ઈશ્વર માનવ શરીરમાં આવિર્ભૂત થાય છે અને ધર્મનિષ્ઠાનો માર્ગ બતાવે છે. આ વખતે તેમણે, એટલે કે ઠાકુરે, આપણને ત્યાગનો મર્મ સમજાવ્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ પોતાના બાળકો સાથે 100 વર્ષો સુધી રહેશે.